મિત્રો, વૈદિક વિદ્યા ચેનલમાં આપનું સ્વાગત છે. આજે હું આપને આપણા દેશમાં સર્વાધિક લોકપ્રિય પીણું જે છે એ ચા છે, એના વિશે કેટલીક સરસ ટૂંકાણમાં વાત કરવા માંગુ છું અને ચાની કેટલીક મર્યાદાઓ જણાવવા માંગુ છું. આપણા દેશમાં સૌથી વધારે લોકપ્રિય પીણું ચા છે, જેમ મેં કહ્યું એમ. નાના મોટા સૌ કોઈ પરિવારો મહેમાનોની આગતા સ્વાગતા હોય, વરા પ્રસંગ હોય, કોઈ પણ પ્રકારના ઉજવણીના કાર્યક્રમો હોય, જાહેર સભા હોય, ફંક્શનો હોય, ધાર્મિક સમારંભો હોય, કાંઈ પણ હોય, તો ત્યાં ચા પાવી અને પીવી એ આપણા દેશમાં, આપણી પરંપરામાં, આપણા સમાજમાં એ અનિવાર્ય ગણાય છે. ઘણી બાબતોમાં ચા ઉપયોગી છે, પણ આ રોગવાળા માટે વધુ પ્રમાણમાં ચા પીવાથી રોગો વધવાની સંભાવના રહેલી છે. ચામાં ટેનિન અને ઝેનિન જે તત્વો રહેલા છે, તે દાખલા તરીકે આ તત્વોને કારણે અને ચાની વધુ પડતી સેવન વિધિને કારણે એસિડિટીની સંભાવના ખૂબ વધે છે. મિત્રો, જેમને એસિડિટી હોય એમને ચા પીવાની મનાઈ છે આમ ગણવામાં આવે તો, અને ચાનું સેવન એસિડિટી વાળા માટે નડતરૂપ છે, કારણ કે એસિડિટી એટલે અમ્લપિત્ત. એટલે અમ્લપિત્તમાં ખાટું જે હોજરીની અંદર પિત્ત જમા થાય છે અને એમાં આપણે ચા પીએ તો એને કારણે પિત્તનો વધારો થાય છે. આ પિત્તનો વધારો ચા પીવાથી વધે તો એને કારણે આપણી અન્નનળી, આપણી હોજરી અને આપણું આંતરડું દરેક જગ્યાએ બળતરા ખૂબ થાય છે. એટલે એસિડિટી વાળાએ ચા પીવાની મનાઈ છે વધારે પ્રમાણમાં. એસિડિટી વાળા લોકો મનથી ખૂબ જ પરેશાન હોય છે અને આને કારણે એસિડિટી વધે. વધુ પડતું ચાનું સેવન ઘણી વખત અલ્સર પણ ઉત્પન્ન કરે છે, આંતરડામાં ચાંદા પડી જાય છે, ચાંદા પડવાથી વજન ઘટવા માંડે છે અને પેટમાં બળતરા થાય છે. અને એસિડિટીના જે પ્રયોજનો છે, એના જે લક્ષણો છે, એમાં ઉલટી થવી, ઉબકા થવા, છાતીમાં બળવું, આંખો બળવી, નેણ ભારે થવા, માથું ભારે થવું, છાતીમાં બળતરા, આ બધું એસિડિટીના લક્ષણો છે. માટે વધારે પ્રમાણમાં ચા પીવાની મર્યાદાઓ છે. મિત્રો, ચા જે વધારે પીવે છે એને ભૂખ લાગવી ઓછી થઈ જાય છે, કારણ કે ચા એ ચયાપચયની એટલે કે પાચનની ક્રિયાને મંદ કરનારી છે. મિત્રો, આ બધું વધુ પડતું આપણે જે પ્રયોજન કરશું ને એને જ આ બધું લાગુ પડે છે. એટલે ભૂખ ઓછી થાય એને કારણે આપણું શરીર નબળું પડે છે, વધારે કરતા સપ્રમાણ ખાઈ ન શકીએ, પૌષ્ટિક ભોજન ન કરી શકીએ, અથવા તો ખાવા પ્રત્યે અરુચિ થઈ જાય વધારે પડતી ચા પીવાથી, તો એને કારણે આપણા શરીરમાં લીવરના પણ અનેક રોગ ઉત્પન્ન થવાની સંભાવનાઓ છે. આને કારણે ચા વધારે પડતી પીવાથી ઊંઘ પણ ઓછી થઈ જાય છે. આ શરીરને ઊંઘ ખૂબ જ જરૂરી છે. 24 કલાકના એક દિવસમાં કમસે કમ આપણી શરીરની ચુસ્તતા, નિરોગીતા અને સપ્રમાણતા ટકાવી રાખવા માટે અને વયનું અનુસંધાન જાળવી રાખવા માટે ઓછામાં ઓછી 7 કલાકની ઊંઘ બહુ જરૂરી છે. મિત્રો, વધારે પડતી ચા પીવાથી ઊંઘ ઓછી થઈ જાય છે અને ઊંઘ ઓછી થઈ જાય એને કારણે આપણે મનના અનેક રોગો આપણા શરીરમાં ઉત્પન્ન થઈ શકે છે અને મનના રોગોને નાથવા ખૂબ જ મુશ્કેલ છે. માટે વધારે પડતી ચા ન પીવી. મિત્રો, વધારે પડતી ચા પીવાથી કબજિયાત થાય છે, ચયાપચયની જેમ અગાઉ કીધું એમ ક્રિયા મંદ થઈ જાય, અને ચા વધારે પડતી પીવાથી કાચો આમ શરીરમાં જમા થાય છે. કાચો આમ અનેક પ્રકારની તપાસ આપણે કરાવીએ તો એ ડાયાબિટીસમાં ડિડક્ટ થાય છે અને કાચા આમને કારણે આપણું આંતરડું સોજી જાય છે, આપણા લીવરને મુશ્કેલી પડે છે અને આપણી હોજરી પણ સોજેલી રહે છે. એટલે વધારે પડતી ચા જેને પીવાની ટેવ હોય એને પાછોતરા જીવનમાં હાડકા સંબંધી પણ રોગ થાય છે, જેને દેશી ભાષામાં હાડકા ગળી જવા એવો શબ્દ પ્રયોગ છે. માટે
આપણે ચાની નિયંત્રિતતા રાખવી ખૂબ જરૂરી છે. ડાયાબિટીસ, ગળી ચા, ખાસ કરીને ચા આપણે પીએ તો એની અંદર ખાંડનું પ્રમાણ તો આવવાનું જ હોય છે, અને સપ્રમાણ ખાંડ નાખીએ કે ઘણા લોકો ખૂબ ગળી ચા પીતા હોય છે. ખાસ કરીને ગામડામાં રહેતા શ્રમજીવી લોકો, જે મજૂરી કરતા હોય, જે કામદાર હોય, જે ખેતીનું કામ કરતા હોય, જે યંત્રો સાથે જોડાયેલા હોય, જે ટ્રક ડ્રાઈવરો હોય, અને જેનું કામ રોડ ઉપર જ સતત રખડવા ફરવાનું થતું હોય, એ લોકો ગળી ચા પીવાનો વધારે આગ્રહ રાખતા હોય છે, તો એમને ગળી ચા પીવાથી, વધારે પડતી ચા પીવાથી ડાયાબિટીસ થવાની સંભાવના છે. તો આટલી કેટલીક બાબતો મેં ચાની મર્યાદાની વાત કરી છે. તો સૌ કોઈ ચાને પીવાની નિયંત્રિતતા રાખે અને સપ્રમાણતા જાળવે એવી મારી અપીલ છે.